હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે તમારી જોડે શેર કરીશ લાઈવ ખમણ ઢોકળાની રેસીપી. આ રીતે જો તમે બધી જ ટીપ્સ અને ટ્રિક્સ ફોલો કરી અને ખમણ ઢોકળા બનાવશો તો જેવા આપણે બહાર ફરસાણની દુકાનેથી લાવીએ છીએ બિલકુલ એવા જ બનશે. આ ખમણ ઢોકળા બનાવવાની સૌથી ઈઝી અને એકદમ પરફેક્ટ રીત છે, તો આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો એટલે ઘરના દરેક સભ્યોને ભાવશે. ફ્રેન્ડ્સ, રેસીપી જોઈતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલા તેને સબસ્ક્રાઈબ કરી દો. તેના માટે નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. તો ચલો જલ્દીથી ઇન્સ્ટન્ટ લાઈવ ખમણ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આ રીતેનું એક મોટું વાસણ લઈશું અને તેના ઉપર આ રીતેની એક ચાળણી રાખી દઈશું. આપણે જે પણ લોટનો ઉપયોગ કરીશું તેને આવી રીતે ચાળીને જ લેવાનો છે. આપણે હવે લોટને બરાબર રીતે ચાળી લઈશું જેથી કરી અને લોટમાં રહેલા બધા જ ગઠ્ઠા કે કઈ કચરો કે જે પણ હશે તે સરસ રીતે દૂર થઈ જશે. આ રીતે નીકળણી હશે તે બધી જ સરસ રીતે નીકળી જશે આ રીતે ચાળવાથી. તો હવે મેઝરિંગ કપ થી આપણે ખમણ ઢોકળા બનાવવા માટેનું પહેલા માપ કરી લઈએ. હું અહિયાં 1.5 કપ ચણાનો લોટ લઉં છું, તો પહેલા આપણે આવી રીતે 1 કપ ભરી લઈશું. આ રીતેનો 1 કપ અને ત્યારબાદ હવે આપણે 1/2 કપ લઈશું, એટલે કે ટોટલ આપણે 1.5 કપ ચણાનો લોટ લેવાનો છે. તો આપણો 1.5 કપ ચણાનો લોટ થઈ ગયો છે અને હવે બાકી આ જે ચણાનો લોટ વધ્યો છે તેનો આપણે ઉપયોગ આગળ કઢી બનાવવામાં કરીશું. તો આપણું બેટર બને ત્યાં સુધીમાં આપણે જે પણ ઢોકળિયામાં લાઈવ ખમણ બનાવવાના છીએ તેને આપણે ગરમ થવા માટે મૂકી દઈએ. મેં આમાં 2 મોટા ગ્લાસ જેટલું પાણી ભરેલું છે. ત્યારબાદ તેની જે કાણાવાળી જે જારી હોય છે તે આપણે મૂકી દઈશું. ત્યારબાદ લાઈવ ખમણ ઢોકળા બનાવવા માટે મેં આ રીતેનું જે નાનું કેક ટીન આવે છે તે લીધેલું છે. તમે કોઈ પણ તમારી પાસે જે મોટી થાળી અથવા તો પ્લેટનો ઉપયોગ કરતા હોય ઢોકળા બનાવવા માટે તમે તેનો પણ સેમ ઉપયોગ કરી શકો છો. આ લાઈવ ખમણ ઢોકળા બનાવવા માટે તેને સરસ રીતે આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું, નીચે તળિયા ઉપર અને આવી રીતે સાઈડ ઉપર પણ ગ્રીસ કરી દઈશું. ત્યારબાદ હવે તેને આ જારી ઉપર રાખી દઈશું બિલકુલ આવી રીતે. ત્યારબાદ તેનું ઢાંકણ બંધ કરી અને આપણે પાણીને સરસ રીતે ઉકળવા દઈશું. તો પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ખમણ ઢોકળાનું બેટર બનાવી લઈએ. તેના માટે આપણે 1.5 કપ પહેલા તો જે ચણાનો લોટ દળીને તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ. ત્યારબાદ હવે તેમાં 1/4 ચમચી જેટલું મીઠું એટલે કે સોલ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/2 ટેબલ સ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશું અને તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને તેનું સરસ એવું બેટર તૈયાર કરી લઈશું. ક્યારેય પાણી આપણે એકી જોડે એડ નથી કરવાનું, નહીતર લોટમાં ગઠ્ઠા જે આપણે લમ્સ કહીએ તે રહી જશે. આવી રીતે થોડું કરી અને પાણી એડ કરતા જઈશું અને પોસિબલ હોય ત્યાં સુધી બેટરને આ રીતે કોઈ પણ એક સાઈડ જ આપણે આવી રીતે કરતા જઈશું જેથી કરી અને તે ખૂબ જ સરસ એવું બની જશે. આપણે લીંબુના ફૂલ એડ કરીએ છીએ તે બરાબર રીતે ઓગળી જાય આપણે ત્યાં સુધી તેને આવી રીતે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર આ રીતેનું એકદમ સરસ સ્મૂધ થઈ ગયું છે. તો આ સમયે હવે આપણે 1 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીશું. હવે ઈના ઉપર આપણે સેમ 3 ટીસ્પૂન જેટલી આપણે પાણી એડ કરી દઈશું.
જેથી કરીને એનો એકદમ જલ્દીથી એક્ટિવેટ થઈ જશે. હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું જેથી તેના બધા બબલ્સ પણ આ રીતે ઓગળી જશે. એકદમ ફાસ્ટ આપણે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર પણ આપણું ફૂલી રહ્યું છે. બિલકુલ આપણે આ રીતે જ કરવાનું છે. આપણે તેને એકાદ મિનિટ સુધી બિલકુલ આવી રીતે હલાવતા રહીશું. તો હવે તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ બેટર બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. બિલકુલ આપણે આ રીતે નું તૈયાર કરવાનું રહેશે. તો હવે આપણું ઢોકળિયાને આપણે ખોલીને ચેક કરી લઈએ. અવાજથી તમને ખબર પડી જશે કે તેનું પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે તૈયાર કરેલું બેટર છે તે આ રીતેના ટીનમાં એડ કરી દઈએ. આપણે તે લગભગ અડધું ભરે એટલું જ આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો અડધું કેક ટીન આ રીતે ખાલી રહે એ રીતે મેં ભર્યું છે. આપણે તેનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફાસ્ટ ફ્લેમ પર 15-20 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા ફૂલીને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ રીતે તેને ચપ્પુની મદદથી ચેક કરી શકો છો. તો આપણું ખમણ ધરે છે ત્યાં સુધી માં આપણે વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે મેં આમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે. તમે જોઈ શકો છો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈને એકદમ સરસ રીતે આપણે ફૂટવા દઈશું. પહેલા રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં 4 નાણું જેટલા મરચું એડ કરીશું. થોડો લીમડો એડ કરીએ. ત્યારબાદ હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ લાઈવ ખમણ ઢોકળા જે આપણે બનાવ્યા છે તે આપણે જ્યારે બહાર જીલાવીએ તેનો ત્યારે તેનો વઘાર આ રીતે જ બનતો હોય છે. તો આપણે બિલકુલ આજે બહાર જેવો જ વઘાર તૈયાર કરી રહ્યા છીએ. ત્યારબાદ હવે તેમાં 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ત્યારબાદ આપણે ખમણમાં તો મીઠું એડ કરેલું જ છે પરંતુ આપણે જે પાણી લીધું છે તેના ભાગનું પાછું આપણે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અને હવે ખાંડ ઓગળે ત્યાં સુધી વઘારને સરસ રીતે ગરમ થવા દઈશું. જ્યારે પણ ખમણ ઢોકળા ઘરે બનાવીએ ત્યારે તેનો આ રીતેનો વઘાર તૈયાર કરવાથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે. તો ખમણ બનાવવામાં ખમણ બનાવવાની સાથે સાથે તેનો વઘાર બનાવવાની જ ખૂબી છે. તો આ રીતે પરફેક્ટલી વઘાર બનાવવાનો છે. હવે તમે જોઈ શકો છો આપણો વઘાર બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને 2-3 મિનિટ માટે ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો બિલકુલ ઈઝી રીતે આપણું ખમણ બહાર નીકળી જશે અને પાછળથી પણ તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ અને સરસ બન્યું છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે તેમાં આકા પાડી લઈશું. આ રીતે થોડા મોટા મોટા પીસીસ રહે એ રીતે કરીશું.
તો આપણું ખમણ બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉપર તૈયાર કરેલો વઘાર રેડી દઈએ. બિલકુલ સરસ રીતે બધા ઢોકળા ઉપર આવે એવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. તો હવે આપણે ઢોકળા જોડે સર્વ થતી કઢી કે ચટણી તમે જે કહો તે બનાવી લઈએ. તેના માટે આપણે 3 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીશું. સ્પેશિયલી જયારે આ રીતેના ખમણની કઢી બનતી હોય છે ત્યારે તેમાં દહી નહીં પરંતુ આ રીતેના જે લીંબુના ફૂલ આવે તે એડ થતા હોય છે. ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને એકદમ સરસ એવું બેટર તૈયાર કરી લઈશું. રીતે પડી જાય એટલું આપણે તેને મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને સરસ રીતે પહેલા ગરમ થવા દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને પહેલા સરસ રીતે રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ત્યારબાદ હવે તેમાં લીંબડું એડ કરીશું અને 2 નંગ બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું. ચપટી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તૈયાર કરેલું બેટર એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ કરી લઈએ. 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, થોડી એવી હળદર અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ચણાનો લોટ બરાબર રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે કઢીને કૂક થવા દઈશું. બિલકુલ આ રીતે ની ઘટ થતી જશે. તો હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો બેસન સરસ રીતે કૂક થઈ ગયું છે અને આપણી કઢી બનીને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે ની રાખવાની રહેશે. તો તમે જોઈ શકો છો આપણા ખમણ અને તેની સાથે સાથે તેની જોડે સર્વ થતી કઢી બનીને બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે ઘરે જયારે પણ તમને મન થાય ત્યારે બજાર ફરસાણની દુકાનેથી લાવવાના બદલે આ રીતે ઘરે જરૂરથી બનાવ અને તમે પણ ઘરે બનાવીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો તમને આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલા તેને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અને તમને બધી જ નવી નવી રેસીપીઝની નોટિફિકેશન સૌથી પહેલા મળે. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.